હેલો ફ્રેન્ડ દિસ ઇઝ ધર્મિશ મકો મેથ્સ સમાંતર શ્રેણી પાર્ટ પાંચ પાર્ટ ફોરની અંદર આપણે સ્વાધ્ય પાંચ પોઈન્ટ ત્રણના કેટલાક દાખલા એટલે કે પ્રશ્ન એકથી પાંચ સોલ્વ કર્યા જે સમાંતર શ્રેણીના એન પદોના સરવાળાની વાત હતી હવે આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણના બાકીના દાખલા ગણીશું તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો એક્ઝામ્પલ નંબર સિક્સ સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદાસ છે અંદરથી મળતા પદ આપણે સાંકેતિક રીતે લખીશું એટલે કે પ્રથમ પદ એ સત્તર અંતિમ પદ એલ ત્રણસો પચાસ સામાન્ય તફાવત ડી નવ અને તેમાં કેટલા પદ હશે એટલે એન પદની સંખ્યા પૂછી છે અને તેમનો સરવાળો કેટલો થશે એટલે એસ એન પણ શોધવાનો છે જ્યારે સરવાળો આવે ત્યારે એસ એન યાદ આવે પદના ક્રમની વાત આવે ત્યારે એન યાદ આવે મિત્રો હવે આપણી પાસે એ એલ ડી એન ક્વેશ્ચન માર્ક છે એસ એન શોધવાનું છે તો સૌથી પહેલાં આપણે એલના સૂત્રનો ઉપયોગ કરીશું એમાં એ અને ડીની વેલ્યુ મૂકીને એનની વેલ્યુ મેળવીશું એટલે પહેલાં ક્વેશ્ચનનો આન્સર મળી જશે તો એલના સૂત્રમાં એલના સ્થાને ત્રણસો પચાસ એન સ્થાને ક્વેશ્ચન માર્ક એના સ્થાને સત્તર અને ડીના સ્થાને નવ મૂકીશું નવ નો ગુણાકાર આપણને પ્લસ આઠ મળશે પ્લસ આઠ બરાબરની આ બાજુ આવશે ત્રણસો માંથી બાદ થશે એટલે ત્રણસો પચાસ માઇનસ આઠ બરાબર મળશે આમ ત્રણસો બેતાલીસ બરાબર નવે નવ ત્રણસો બેતાલીસ સાથે ભાગાકાર કરતા આડત્રીસ મળશે તો એનની વેલ્યુ આપણી પાસે આડત્રીસ છે હવે મિત્રો આપણે એસેનના સૂત્રનો ઉપયોગ કરીને આડત્રીસ પદોનો સરવાળો શોધવાનો છે તો સૌથી પહેલા એસએન નું સૂત્રમાં કે પ્લસ એલ એલ વાળું સૂત્ર એટલા માટે કે આપણી પાસે અંતિમ પદ પણ છે અને એન પણ છે અને એ પણ છે તો એલવાળા સૂત્રમાં એન એ અને એલ ત્રણે જ વસ્તુ જોઈએ છે અને ત્રણેય ત્રણ વસ્તુ અહીં હાજર છે તો એસ આડત્રીસ બરાબર એન બાય ટુ એટલે આપણને આડત્રીસ પદોનો સરવાળો છ હજાર નવસો તોતેર મળશે મિત્રો જ્યારે પણ વ્યવહારિક દાખલાની વાત હોય ત્યારે આન્સર હંમેશા એક વાક્યમાં છેલ્લે આપવો એટલે અહીં લખશું આપણે કે આમ સમાંતર શ્રેણીમાં પદ હોય અને તેમનો સરવાળો છ હજાર થશે એટલે જે પ્રકારનો સવાલ પૂછ્યો છે બાવીસ પદો નો સરવાળો શોધો એટલે કે અહીં આપણને ડી ઇક્વલ ટુ સેવન એ ટ્વેન્ટી ટુ ઇઝ વન ફોર નાઇન માર્ક હવે મિત્રો આપણી પાસે ડી આપ્યો છે બાવીસમું પદ આપ્યું છે ને બાવીસમું પદોનો સરવાળો પણ પૂછ્યો છે બાવીસ પદોનો સરવાળો બાવીસમું પદ આપ્યું હોય તો આપણા આ સૂત્રમાં એલ તરીકે આપણે એકસો ઓગણપચાસ લઈ શકીએ કારણ કે બાવીસમું પદ એ જ આપણું અંતિમ પદ હશે પણ એલવાળા સૂત્રમાં હજી એ અને એન બંને વસ્તુ જોઈએ એન તો ઓલરેડી અંદર આપ્યો છે બાવીસ પણ એ ઘટે છે તો એની વેલ્યુ શોધવા માટે એ બાવીસવાળા સૂત્રનો ઉપયોગ કરીશું એટલે કે એ બાવીસ બરાબર એ પ્લસ એકવીસ ડી જ્યાં આપણે એ બાવીસના સ્થાને એકસો ઓગણપચાસ એના સ્થાને એ જ રાખીશું ને ડીના સ્થાને ડી મુકતા સાત મુકતા એકવીસ સાથે સાત ગુણા છે એટલે એકવીસ સત્તા એકસો એકસો સુડતાલીસ બરાબરની આ બાજુ આવશે જે એકસો ઓગણપચાસ માંથી બાદ થશે એટલે એની વેલ્યુ આપણને બે મળશે હવે આપણી પાસે એ છે એન છે ડી છે તો એસેન નું બાવીસ પદો નો સરવાળો એન બાય ટુ કાઉન્સમાં એ પ્લસ એલ ઓકે બે એટલે બે એટલે સરવાળો એકસો ને એકાવન થશે અગિયાર નો એકસો એકાવન સાથે ગુણાકાર કરતા આપણને બાવીસ પદોનો સરવાળો એક એકસઠ મળશે ઉદાહરણ નંબર આઠ સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે ચૌદ અને અઢાર હોય તો તેના પ્રથમ એકાવન પદોનો સરવાળો શોધો એટલે કે આપણી પાસે બીજું પદ એટલે એ ટુ ચૌદ અને એ થ્રી અઢાર આપેલું છે એસ એકાવન શોધવાનો છે એકાવનનું પદ આપણી પાસે નથી એટલે એલવાળું સૂત્ર ભૂલી જવાનું એનો અર્થ એવો કે આપણી પાસે એન જો એકાવન હોય તો એ અને ડી શોધવા પડે અને એ અને ડી આપણે આ બંને પદના આધારે મેળવીશું આવા દાખલા આપણે ઓલરેડી ગણી ચૂક્યા છીએ તો પહેલાં એ નો યુઝ કરીએ કે ભાઈ એ ટુ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ડી એ ટુના સ્થાને ચૌદ મૂકીશું એ અને ડી બંને ઘટે છે આવા સંજોગોમાં આપણે એને સૂત્રનો કરતા બનાવતા હતા બરાબર ની પહેલી સાઈડ લઈ જતા હતા એટલે ચૌદ માઇનસ ડી બરાબર એ થશે હવે એ થ્રીનો ઉપયોગ કરીએ એ થ્રી ઇઝ ઇક્વલ ટુ એટીન એટલે એ થ્રી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ટુ ડી જેમાં એ થ્રીના સ્થાને અઢાર એના સ્થાને ચૌદ માઇનસ ડી અને ટુ ડી એમ જ રાખીશું તો અહીંયા આપણને ડી મળી જી પ્લસ ટુ ડી ચૌદ માઇનસ વેલ્યુને આપણે સમીકરણ એકની અંદર મૂકીએ એટલે એની વેલ્યુ મળી જશે એટલે એ ઇઝ ઇક્વલ ટુ ચૌદ માઇનસ ડી એટલે કે ચાર એટલે ચૌદ માંથી ચાર જતા એ દસ મળશે હવે આપણી પાસે એ છે ડી છે અને એન ઓલરેડી રકમમાં આપેલો છે એકાવન એટલે આપણે એસ એન નું રેગ્યુલર સૂત્ર મૂકીશું એસ ટુ એકના છેદમાં બે એન કાઉસમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ટુ ડી તો એન ના સ્થાને આપણે એકાવન મૂકીશું એના સ્થાને દસ મૂકીશું એન એકાવન અને ડી ફરીથી ચાર તો હવે 51 ભાગ્યા બે થઈ શકવાના નથી તો 2 ને એમ જ રહેવા દઈએ 10 નો ગુણાકાર બે સાથે વીસ થશે એકાવનમાંથી એક જશે એટલે પચાસ ને પચાસનો ગુણાકાર ચાર સાથે 200 એટલે આપણને એકાવન ના છેદમાં બે કાઉન્ટમાં વીસ વત્તા બસો મળશે વીસ અને બસો નો સરવાળો બસ્સો વીસ થશે બસ્સો વીસ ને બે વડે ઉડાડી શકાય છે મિત્રો હંમેશા કાઉન્સની અંદરની તમામ પ્રક્રિયા પૂરી કર્યા પછી અંદર જો સરવાળો કે બાદ બાકીના રિલેશનમાં કાંઈ ના વધે તો જ કાઉન્સની કાઉસની બે સાથે ભાગી શકાય ત્યાં સુધી આપણે આ બેનો ને બેનો છેદ ઉડાડી શકશું નહીં કારણ કે આ પદ અહીંયા સરવાળાના રિલેશનમાં છે સેમ વીસ અને બસ્સો સરવાળાના રિલેશનમાં છે એટલે આ બેનો ને વીસનો છેદ ઉડશે નહીં બંનેનો સરવાળો થઈ ગયો હવે કોઈ રિલેશન નથી અંદર ત્યારે જ આપણે બે વડે છેદ ઉડાડીશું આમ એકાવન ગુણ્યા એકસો દસ થશે એકાવન અને એકસો નો ગુણાકાર એકાવન પદોનો સરવાળો પાંચ હજાર ત્રણસો ને દસ મળશે ઉદાહરણ નંબર નવ સમાંત્ર શ્રેણીના પ્રથમ સાત પદોનો સરવાળો ઓગણપચાસ અને સત્તરમુ પદ બસોની વિવ્યાસી હોય તો તેમાં પ્રથમ એન પદોનો સરવાળો શોધો મિત્રો આમાં રકમમાં થોડુંક કરેક્શન છે પાઠ્યપુસ્તકની રકમ અહીંયા ખોટી છે કે ભાઈ આ સત્તરમુ પદ બસોની ઇવ્યાસી નથી પરંતુ સત્તર પદોનો સરવાળો બસોની વ્યાસી છે તો આપણે આગળની રકમ લખીશું તો આપણે સૂત્ર શોધવું હોય તો આપણી પાસે એ અને ડી હોવા જોઈએ એનું એ જ કામ કરવાનું છે પરંતુ એન ની વેલ્યુ મૂકવાની નથી તો સૌથી પહેલા એ અને ડી અને એ અને ડી મેળવવા માટે આ વખતે આપણી પાસે એસ સેવન અને એસ છે તો ચાલો એસ સેવનનો ઉપયોગ કરીએ મૂકીશું સાત બેમાંથી એક જઈશ એટલે સિક્સ ડી મળશે અને એસ સેવનની વેલ્યુ ઓગણપચાસ મૂકવાનું ભૂલવું નહીં એટલે ઓગણપચાસ બરાબર સાતના છેદમાં બે કાઉસમાં ટુ એ પ્લસ ટુ ડી બે અહીં ગુણાકારમાં પણ જઈ શકે પણ એ પેલા જો બે કોમન નીકળે કારણ કે હવે કોઈ સરવાળો પોસિબલ નથી એ અને ડી વાળા પદ વિજાતી પદ ગણાય તો આ બંનેમાંથી બે કોમન નીકળે તો આ બે સાથે ઉડી શકે એટલે બે કોમન નીકળી શકે છે કારણ કે અહીંયા પણ બેકી સંખ્યા છે અહીંયા પણ બેકી સંખ્યા છે તો અહીંયા બંને પદ ને બે વડે ભાગતા માત્ર એ પ્લસ થ્રી ડી મળશે અને આ જે 7 છે બરાબરની આ સિદ્ધ ભાગાકારમાં લઈ જેશું એટલે 49 સાથે ભાગાકાર થશે એટલે 7 મળશે 7 સત્યો 49 આમ 7 a 3d થશે એટલે 3d બરાબરની આ બાજુ આવશે એટલે a નું સૂત્ર મળશે જેને આપણે સમીકરણ 1 નામ આપીશું જ્યારે પણ બે પદ આપ્યો ત્યારે આ જ પ્રક્રિયા કરવાની અને આ જ પ્રક્રિયા કરીને આગળનો કામ કરી લેવાનું તો હવે આગળ વધીએ એનું સૂત્ર મળ્યું છે s 17 નો યુઝ કરીએ ફરીથી sn નું વ્યાપક સૂત્ર અને વ્યાપક સૂત્રમાં સત્તર પદો પદોનો સરવાળો બસો નેવ્યાસી મૂકીશું ફરીથી અંદરથી થી બે માંથી કોમન નીકળે છે જ્યાંની સાથે ઉડશેના સત્તર બરાબર ને આ સાઈડ ભાગાકારમાં જશે જ્યાં સત્તર સત્તર બસો નેવ્યાસી થશે તો છેદ ઉડાડતા બરાબરની ડાબી બાજુ સત્તર અને બરાબરની જમણી બાજુ એ પ્લસ એટ મળશે હવે અંદર એની વેલ્યુ સમીકરણ એક પરથી મૂકશું એના સ્થાને સાત માઇનસ થ્રી ડી હવે સાત બરાબરની આ બાજુ આવશે જે સત્તરમાંથી બાદ થશે અને જે માઇનસ થ્રી ડી છે એ પ્લસ એટ સાથે સરવાળો બાદબાકી બાકી થતાં પ્લસ ફાઈવ ડી મળશે હવે સાતને આ બાજુ લાવતા સત્તરમાંથી બાદ થશે ને ફાઇવ ડી મળશે આઠમાંથી ત્રણ જતા પાંચ મોટા પદની નિશાની પ્લસ હવે સાતને સત્તરની બાદ બાકી દસ બરાબર પાંચ ડી મળશે અને પાંચનો દસનો ભાગાકાર કરતાં ડી ઇઝ ટુ ટુ મળશે ડી આપણને મળી ગયો છે ડીના મૂલ્યને આપણે સમીકરણ એકની અંદર મૂકીએ તો એ ઇઝ ટુ સેવન માઇનસ થ્રી ડી એટલે સેવન માઇનસ થ્રી ઇન્ટુ ટુ ત્રણ છ થશે સાતમાંથી બાદ થશે એટલે એની વેલ્યુ એક મળશે એ અને ડી બંને આપણી પાસે અવેલેબલ છે હવે આપણે એન પદોનો સરવાળો એટલે કે એસએન શોધીએ તો એસએનનું વ્યાપક સૂત્ર છે એસએન ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ એન કાઉસમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ટુ ડી જેમાં એનની વેલ્યુ નહીં મૂકી એટલે એન પદોનો સરવાળો મળશે એટલે કે માત્ર એ જ્યાં દેખાય ત્યાં એક અને ડી જ્યાં દેખાય ત્યાં આપણે બે મૂકીશું અહીંયા કાઉસની અંદર કોઈ પ્રક્રિયા નહીં થાય એટલે બેનો ગુણાકાર એન સાથે અને બે એક સાથે થશે એટલે અહીંયા બે 1 બે બે ગુણ્યા એન એટલે ટુ એન અને બે આ બે એટલે માઇનસ બે થશે પ્લસ બેન માઇનસ બે ઉડી જશે એટલે કાઉસની અંદર માત્ર ટુ એન મળશે ટુ એન છેદના બે અને ઉપરના બે કેન્સલ થશે એટલે એનનો ગુણાકાર એન સાથે થશે અને આપણને એન સ્ક્વેર મળશે એનો અર્થ એવો કે આમ પ્રથમ એન પદોનો સરવાળો એસ એન ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર થાય મિત્રો એન સ્ક્વેર એ સૂત્ર છે જે પેમ્પલેટની અંદર એક્સ્ટ્રા સૂત્ર આપ્યા છે એની અંદર આપેલું છે એટલે વાળું સૂત્ર એટલે કે અયુગ્મ સંખ્યાનો સરવાળો કરવાનું સૂત્ર છે અયુગ્મ સંખ્યા કેટલી છે એના આધારે એનો સરવાળો કરવાનું સૂત્ર તમને મળી જશે પેમ્પલેટની અંદર રીડિંગ કરશો એટલે થોડીક વિસ્તૃત માહિતી મળશે ખાસ યાદ રાખો પેમ્પ્લેટની અંદર ઘણા બધા વધારાના સૂત્ર આપેલા છે જે પરીક્ષાલક્ષી છે વિકલ્પો ઝડપથી ગણી શકો એના માટે આપેલા છે સો પેમ્પલેટ ડાઉનલોડ કરવું અને સૂત્રો ભૂલ્યા વગર તૈયાર કરવા ઉદાહરણ નંબર દસ

તો એનનું મૂલ્ય આપણે વન મૂકીએ તો એ વન ઇઝ ઇક્વલ ટુ નાઇન માઇનસ ફાઈવ ઇન્ટુ એનના સ્થાને વન જ્યાં અહીં એન મૂકીશું એન અહીંયા મૂકીશું એટલે કે પાંચ એકા પાંચ નવમાંથી પાંચ જતા ચાર મળશે આમ આ શ્રેણીનું પ્રથમ પદ આપણને ચાર મળશે બીજું પદ શોધવું છે તો એનના સ્થાને ટુ મૂકીશું એટલે અહીંયા બે અને અહીંયા બે એટલે પાંચ દુ દસ નવમાંથી દસ થશે એટલે માઇનસ એક મળશે આમ બીજું પદ માઇનસ એક મળે હવે એનમાં પદના સૂત્રમાં આપણે એમના સ્થાને ત્રણ મૂકીશું તો પાંચ તેરી પંદર થશે જે નવમાંથી બાર થશે અને માઇનસ છ મળશે આવી રીતે મિત્રો આપણે ટોટલ ચાર પદ મેળવી લેવાના સમાંતર શ્રેણી આપણી મળી ગઈ ચાર માઇનસ એક માઇનસ છ અને માઇનસ અગિયાર હવે આપણે ચેક કરવાનું છે કે આ સમાંતર શ્રેણી બનાવે છે એવું સાબિત કરો સમાંતર શ્રેણી બનાવવાના દાખલા આપણે બહુ બધા ગણી લીધા છે તો એ દાખલા પ્રમાણે આપણે હંમેશા દરેક પદ વચ્ચેનો તફાવત ચકાસીશું અને બધા પદ વચ્ચેનો તફાવત સમાન મળે તો સમાંતર શ્રેણી છે નહીં તો નથી એટલે કે ક્રમિક પદો વચ્ચેનું અંતર એટલે કે બીજા પદ અને પહેલાં પદનું અંતર એ માઇનસ એ વન બરાબર માઇનસ એક માઇનસ ચાર માઇનસ પાંચ મળે છે એવી જ રીતે એ થ્રી માઇનસ એ ટુ ઇઝ માઇનસ છ માઇનસ માઇનસ એક માઇનસ માઇનસ પ્લસ એક થશે માઇનસ છ પ્લસ એક એટલે માઇનસ મળશે તેવી જ રીતે હવે ચોથા અને ત્રીજા પદ વચ્ચેનો તફાવત ચેક કરીએ એટલે એ ફોર માઇનસ એ થ્રી એ ફોર છે માઇનસ અગિયાર માઇનસ એ થ્રી છે માઇનસ છ ફરીથી માઇનસ માઇનસ પ્લસ થશે એટલે માઇનસ અગિયાર પ્લસ છ એટલે કે માઇનસ પાંચ આનો અર્થ એવો કે દરેક વખતે સામાન્ય તફાવત માઇનસ પાંચ માઇનસ પાંચ માઇનસ પાંચ એટલે કે સમાન મળે છે તેથી સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી છે તો પહેલું કામ કમ્પ્લીટ થઈ ગયું આપણી સમાંતર શ્રેણી બની ગઈ છે હવે છેલ્લું કામ દરેકમાં પ્રથમ પંદર પદોનો સરવાળો એટલે કે આ શ્રેણીના પંદર પદોનો સરવાળો શોધવાનો છે પંદર પદોનો સરવાળો કરવો હોય તો એન તરીકે પંદર લેવા પડે એ એટલે કે પ્રથમ પદ જે એ વન આપણી પાસે ચાર છે અને ડી સામાન્ય તફાવત જે માઇનસ પાંચ માઇનસ પાંચ છે આમ આપણી પાસે બધા જ પદ છે તો આપણે એ સેનનું સૂત્ર સમાંતર શ્રેણીના પંદરના પદોના સરવાળા કરવા માટે વ્યાપક સૂત્ર મૂકીશું વ્યાપક સૂત્રની અંદર એનના સ્થાને પંદર એના સ્થાને ચાર અને ડીના સ્થાને માઇનસ પાંચ મૂકીશું પંદરનો બે વડે ભાગાકાર નહીં થાય એટલે થોડી વાર બે ને એમ જવા દઈશું બેનો ચાર સાથે ગુણાકાર આઠ થશે ને ચૌદ પંચા માઇનસ સિત્તેર થશે આમ આઠ માઇનસ સિત્તેર આઠમાંથી સિત્તેર થતા માઇનસ મળશે માઇનસ બાસઠનો બે વડે ભાગ ચાલશે તો માઇનસ એકત્રીસ મળશે અને માઇનસ એકત્રીસનો પંદર સાથે ગુણાકાર કરતાં આપણને પદોનો સરવાળો માઇનસ મળશે ઉદાહરણ અગિયાર સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળો માઇનસ એન માઇન હોય તો તેનું પ્રથમ પદ કયું હશે અર્થાત પ્રથમ બે પદોનો સરવાળો કેટલો હશે હશે એનો અર્થ એવો કે બીજું પદ કયું એટલે કે એ ટુ અને આ જ રીતે ત્રીજું એટલે કે એ થ્રી એટલે કે એ ટેન અને એનમું પદ શોધો એટલે કે એન એટલે કે રકમમાં આપણી પાસે એસ એટલે કે એન પદોના સરવાળાનું સૂત્ર આપેલું છે કે ભાઈ અહીંયા એનના સ્થાને વન મૂકશે તો અહીંયા વન મૂકવાથી જે કિંમત મળી એક પદનો સરવાળો હશે ટુ મૂકો તો બે પદનો સરવાળો મળે પાંચ મૂકો તો પાંચ પદોનો સરવાળો મળે તો હવે એસ એન ઇઝ ઇક્વલ ટુ ફોર માઇનસ એન સ્ક્વેર આપેલું છે બીજું તો પ્રથમ પદ એટલે એ શોધવાનો છે પછી તેનું પ્રથમ પદ એ શોધવાનું છે ને એ એટલે એસ વન થાય એક વસ્તુ ખ્યાલ ખાસ યાદ રાખો મિત્રો આ સૂત્રપૂર્ણ પેમ્પ્લેટમાં છે એસ વન ઇઝ ઇક્વલ ટુ એ વન એનો અર્થ એવો કે પહેલું પદ અને પહેલાં પદનો સરવાળો સેમ જ હોય હવે એક જ પદ છે તો એનો સરવાળો એનું જ થશે અને પ્રથમ પદ પણ એનું એ જ થશે એટલે એસ વન ક્યો કે એ વન ક્યો બધું જ સેમ થશે એટલે એના સ્થાને અહીંયા વન મૂકવાથી આપણને ડાયરેક્ટ એસ વન એટલે કે એ મળી જશે એટલે એસ એન ઇઝ ઇક્વલ ટુ ફોર એન માઇનસ એન આપણે સૂત્રનો ઉપયોગ કરીએ હવે એનના સ્થાને આપણે એક લઈએ તો પ્રથમ પદ એ બરાબર એ વન ઇઝ ઇક્વલ ટુ એસ વન ઇઝ ઇક્વલ ટુ એનના સ્થાને વન મૂકો એટલે ફોર એન એનના સ્થાને વન એન સ્ક્વેર એટલે વનનો સ્ક્વેર પહેલાં સ્ક્વેર 4 ચારનો એક સાથે ગુણાકાર ચાર ને ચારની એકનો વર્ગ એક જ ચારમાંથી એક જતાં ત્રણ મળશે તો આ પહેલો આન્સર એનો ક્લિયર થઈ ગયો એ મળી ગયો છે ત્રણ એ એટલે કાંઈ નહીં એ વન અને એ વન એટલે કાંઈ નહીં એસ વન એટલે એ વન ઇઝ ઇક્વલ ટુ એસ વન આ સૂત્ર પણ યાદ રાખવું હવે એસ ટુ શું છે એસ ટુ એટલે એસ એનના પદમાં એનના સ્થાને ટુ મૂકવાથી મળશે અને એસ ટુનો અર્થ બીજો એક એવો પણ થાય કે પ્રથમ પદ અને દ્વિતીય પદનો સરવાળો એટલે કે પ્રથમ બે પદોનો સરવાળો એ વન પ્લસ એ ટુ ઇક્વલ ટુ એસ ટુ અને એસ ટુ ઇક્વલ ટુ ફોર એન એટલે ફોર ઇન્ટુ ટુ કાઉન્ટમાં એન એટલે ટુ સ્ક્વેર એટલે ચારનો ગુણાકાર બે સાથે થતા આઠ થશે અને બેનો વર્ગ ચાર થશે આઠમાંથી એસ ટુ એક અર્થ એવો પણ થાય કે પહેલા પદનો સરવાળો પણ એ વન પ્લસ એ ટુ a1 a2 ટુ ફોર આનો યુઝ કરીને આની અંદર આપણે એ વન એટલે કે ત્રણ એ ના સ્થાને મૂકીશું તો એ ટુ મળી જાય છે જે આપણો આગળનો આન્સર છે તો એ ની કિંમત ત્રણ મૂકતા ત્રણ બરાબરની આ બાજુ આવશે એટલે એ ટુ ઇઝ ઇક્વલ ટુ ફોર માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ વન આમ એ ટુ વન થશે આમ એક બે અને ત્રણ આન્સર મળી ગયા છે હવે એની પાસે એમને જોઈએ છે એ થ્રી એ ટેન અને એ એન મિત્રો એ થ્રી એ એન એ ટેન શોધવા માટે આપણી પાસે એ અને ડી હોવા જરૂરી છે હવે એ તો ઓલરેડી આપણી પાસે છે પ્રથમ 3 પરંતુ ડી નથી તો સૌથી પહેલાં ડી મેળવીએ અને ડીનું સૂત્ર છે આપણું ડી a2 ઇક્વલ ટુ એ ટુ માઇનસ એ વન એટલે એ ટુ આપણો અહીંયા વન છે માઇનસ એ વન એટલે કે ત્રણ છે વન માઇનસ ત્રણ એટલે માઇનસ બે મળશે હવે આપણી પાસે ડીની વેલ્યુ પણ છે તો હવે એ થ્રી મેળવી લઈએ અને એ થ્રી ઇઝ ઇક્વલ એ પ્લસ ટુ ડી એટલે કે વન અને સોરી એ એટલે કે ત્રણ અને પ્લસ બે ગુણ્યા ડી એટલે કે માઇનસ બે બેનો બે સાથે ગુણાકાર માઇનસ ચાર થશે એટલે ત્રણ માઇનસ ચાર એટલે માઇનસ એક મળશે આમ એ થ્રી આપણો માઇનસ એક છે હવે એ ટેન મેળવી એ ટેન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ નાઇન ડી એ પ્લસ નાઇન ડીમાં એના સ્થાને ત્રણ અને ડીના સ્થાને માઇનસ બે મુકતા નવ દુ અઢાર થશે જે માઇનસ હશે આમ ત્રણ માઇનસ અઢાર એટલે માઇનસ પંદર મળશે એવી જ રીતે આપણે એનનું પદ શોધીશું એનનું પદ શોધવામાં એનનું વ્યાપક સૂત્ર મૂકીશું અને માત્ર એ અને ડીની વેલ્યુ જ મૂકીશું એટલે એ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ એના સ્થાને 3 અને d ડીના સ્થાને 2 બે મૂકીશું માઇનસ નો ગુણાકાર એન અને માઇનસ એક સાથે થતા 3 માઇનસ 2 એન પ્લસ બે થશે માઇનસ બે ગુણાય છે એટલે આ એન પ્લસ છે જે માઇનસ થશે અને આ એક માઇનસ છે જે અહીં પ્લસ થઈ જશે પ્લસ બે અને ત્રણનો સરવાળો પાંચ થશે અને માઇનસ થશે આમ પાંચ માઇનસ બે એન જે પદ છે છ વડે વિભાજ્ય પ્રથમ ચાલીસ ધનપૂર્ણા છીજ્યુકો છ છે પછી છ બે બાર છે છ તેરી અઢાર છે આમ સમાંતર છે બાર અઢાર ચોવીસ ક્યાં સુધી તો કે ચાલીસ પદ એટલે ચાલીસ ગુણ્યા છોક ચોવીસ બસો ચાલીસ છે આવી રીતે આપણને સમાંતર શ્રેણી ઇન્ડાયરેક્ટલી આપેલી છે અને આ બધા જ પૂર્ણાંકોનો સરવાળો કરવો છે ઓકે તો સમાંતર શ્રેણી અંદર આપણી પાસે શું શું છે તો કે સૌથી પહેલાં એ સિક્સ છે ડી બાર માઇનસ છ એટલે કે છ ડી છે એન એટલે કે ચાલીસ પદોની વાત છે એટલે એન ચાલીસ છે અંતિમ પદ પણ આપણી પાસે અવેલેબલ છે એલ બસો ચાલીસ તો એસ ફોર્ટીન એસ ફોર્ટી શોધો

જે પદોનો સરવાળો મળશે તો એક વાક્યમાં આપણે આન્સર આપીશું કે સરવાળો ચાર હજાર નવસો વીસ થાય મિત્રો 13મો અને 14મો દાખલો પણ સેમ છે તમે આ જ મુજબ આ બંને દાખલા ગણી શકો છો એકમાત્ર શૂન્ય અને પચાસ વચ્ચેના અયોગમાં પૂર્ણાંકો ધ્યાન રાખવું પડશે કે શૂન્ય પછી સૌથી પહેલો અયુગમ પૂર્ણાંક એક છે અને સૌથી છેલ્લો ઓગણ પચાસ એક બે સોરી એક ત્રણ પાંચ ઉદાહરણ પંદર નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતા વિલંબથી પૂરું થતા કામ માટે નીચે પ્રમાણે દંડની જોગવાઈ છે કોઈ કન્સ્ટ્રક્શન નું કામ છે એમાં જો ફિક્સ ડેટ જે છે કામ પૂરું થવાની એની કરતા લેટ થાય તો નીચે પ્રમાણે દંડ આપવાનો છે જો એક દિવસ લેટ થાય તો બસો રૂપિયા બીજા દિવસ માટે અઢીસો રૂપિયા દંડ ત્રીજો દિવસ લેટ થાય તો ત્રણસો દંડ ચાર દિવસનો લેટ થાય તો સાડી ત્રણસો આમ પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતાં પચાસ રૂપિયા વધતી જાય છે જો કોન્ટ્રાક્ટર ત્રીસ દિવસનો વિલંબ કરે તો તેને ભરવી પડતી દંડની રકમ શોધો મિત્રો ઇન્ડાયરેક્ટલી સમાંતર શ્રેણી અંદર આપેલી છે જેમાં પહેલું પદ આપણું બસો છે બીજું અઢીસો ત્રણસો ચારસો ક્યાં સુધી અનંત સુધી ઓકે તો આ શ્રેણીમાં આપણો એ બસો ડી પચાસ ત્રીસ દિવસ એટલે આવી રીતે ત્રીસ વખત ચાલે છે એટલે એન આપણો ત્રીસ અને આપણે ત્રીસે ત્રીસ દિવસના ખર્ચનો સરવાળો દંડનો સરવાળો એટલે કે એસ થર્ટીન છે તો અહીંયા આપણી પાસે એલ નથી તો એસએનનું રેગ્યુલર સૂત્ર મૂકીશું એ ડી અને એન ત્રણેય અવેલેબલ છે તો એસએન ઇઝિકવલ ટુ એન બાય ટુ કાઉન્સમાં ટુ એ પ્લસ એન ઇન ટુ ડી એનના સ્થાને ત્રીસ મૂકીશું એના સ્થાને બસો અને ડીના સ્થાને પચાસ મૂકીશું અહીં એન માઇનસન એટલે કે ત્રીસ માઇનસ એક ઓગણત્રીસ થશે હવે ત્રીસનો ભાગાકાર બે સાથે થતાં પંદર મળશે ઓગણત્રીસનો પચાસ સાથે ગુણાકાર કરતા ચૌદસો પચાસ મળશે ચૌદસો પચાસ અને ચારસોનો સરવાળો અઢારસો પચાસ થશે જે પંદર સાથે ગુણાશે આમ ત્રીસ પદોનો સરવાળો આપણને સત્યાવીસ હજાર પચાસ મળશે એનો અર્થ એવો કે જે કોન્ટ્રાક્ટર છે તેમને ભરવી પડતી દંડની કુલ રકમ સત્યાવીસ હજાર સાતસોને પચાસ હોય ઉદાહરણ સોળ કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા સાત ઇનામો માટે કુલ સાતસો રૂપિયાની જોગવાઈ કરવાની છે જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં વીસ ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો મિત્રો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં વીસ રૂપિયા સસ્તું છે એટલે અહીં સમાંતર શ્રેણી આપી છે જે સામાન્ય તફાવત વીસ છે સાત ઇનામો છે એટલે પદની સંખ્યા સાત થશે કુલ રકમ સાતસો રૂપિયા સાત સેવન નો સરવાળો ટુ સાતસો થશે તો પ્રથમ ઇનામની કિંમત આપણી પાસે નથી એટલે એ ક્વેશ્ચન માર્ક રહેશે ડી માઇનસ વીસ વીસ રૂપિયા ઓછું છે એટલા માટે એન સાત અને એસ એન સાતસો સોરી એસ સેવન સાતસો થશે તો આના દરે આપણને પ્રથમ ઇનામનો ભાવ મળી જશે પછી એવું કીધું જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં વીસ રૂપિયા ઓછું હોય તો પહેલાં ઇનામનો જે ભાવ મળે એમાં વીસ વીસ ઘટાડતા જઈશું તો પાછળના તમામ ઇનામ આપણને મળી જશે તો સૌથી પહેલાં પહેલાં ઇનામની રકમ શોધી એના માટે એસ સેવન આપ્યું છે એટલે એસએનનો ઉપયોગ કરીશું એસએનનું સૂત્ર એસએન ઇઝ ઇક્વલ ટુ એન માઇનસ ટુ કાઉન્સમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન ટુ ડી એસ એનના સ્થાને સાત ડીના સ્થાને માઇનસ વીસ અને એમ જ રહેવા દઈશું એટલે એ સેવન ઇઝિકલ ટુ સેવન બાય ટુ કાઉસમાં ટુ એ પ્લસ છ માઇનસ માઇનસ છ સાથે ગુણાકાર થતાં માઇનસ એકસો વીસ મળશે અને એસ સેવનની વેલ્યુ સાતસો અહીંયા મૂકીશું હવે અંદરથી બેમાંથી બગડો કોમન નીકળે છે એટલે આ બે કેન્સલ થાય ને સાત સામે ભાગાકારમાં જતા ત્યાં સો મળશે સો બરાબર એ માઇનસ સાહીઠ માઇનસ સાઠ આ બાજુ આવશે એટલે સોમાં એડ થશે એટલે એની વેલ્યુ એટલે કે પ્રથમ ઇનામની કિંમત એકસો સાઠ રૂપિયા હોય હવે આપણને ખબર છે કે ભાઈ પ્રત્યેક ઇનામ છે એ આગળના ઇનામ કરતાં રૂપિયા ઓછું છે તેથી તેથી પ્રત્યેક ઇનામની રકમ એકસો સાહીઠ માઇનસ વીસ એકસો ચાલીસ માઇનસ વીસ એકસો વીસ દરેક પદમાં વીસ બાદ કરતાં સો એસી સાઠ અને ચાલીસ આમ સાથે સાત ઇનામની રકમ આપણને મળી જશે ઉદાહરણ નંબર સત્તર એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદુષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષ કરાયું કે ધોરણનો વિભાગ જે તે ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષ વાવશે એટલે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ જે ધોરણમાં ભણતો હોય તેટલા વૃક્ષ એટલે પાંચમું ધોરણ ભણતા હોય તો પ્રત્યેક વિભાગ પાંચ પાંચ વૃક્ષ વાવશે સાતમું ધોરણ ભણતા હોય તો પ્રત્યેક વિભાગ સાત સાત વૃક્ષ વાવશે દાખલા તરીકે ધોરણ એકનો વિભાગ એક વૃક્ષ વાવે ધોરણ બે નો વિભાગ બે વૃક્ષ વાવે આવું ધોરણ સુધી ચાલશે તો પદોની સંખ્યા મળી ગઈ મિત્રો પદ છે દરેક ધોરણમાં ત્રણ વિભાગ છે એટલે કે પહેલા ધોરણના ને ત્રણે ત્રણ વિભાગ એક એક વૃક્ષ વાવશે બીજા ધોરણના ત્રણ વિભાગ ને ત્રણે ત્રણ વિભાગ બે બે વૃક્ષ વાવશે બારમા ધોરણના પણ ત્રણ વિભાગ જે બાર બાર વૃક્ષ વાવશે તો આપણી શ્રેણી પણ મળી ગઈ તો આ વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષોનું વાવેતર થશે ને આપણી શ્રેણી થશે પહેલા ધોરણના ત્રણેય વિભાગ એક એક વૃક્ષ આવે એટલે ત્રણ બીજા ધોરણના બે બે વૃક્ષો આવે એટલે ત્રણ દુ ને છ કારણ કે બે ત્રણ વિભાગ છે વિભાગ બીજા આવશે એટલે છ વૃક્ષ થશે એવી રીતે નવ એમ ત્રણ નો ઘડ્યો ત્રણે ત્રણ ત્રણ દુ છ ત્રણ ત્રે નવ ત્રણ ચોક બાર એવું બારમાં પદ સુધી બાર તેરી છત્રીસ આમ આપણી પાસે પ્રથમ પદ સામાન્ય તફાવત એન અને ડી સોરી એલ તમામ વસ્તુ આપણી પાસે આપેલું છે તો આવો જ દાખલો આપણે બારમો દાખલો ગણ્યો તો તો એ જ પ્રમાણે આપણે દાખલો ગણવાનો રહેશે ઉદાહરણ અઢાર વારાફરતી એ અને બીને કેન્દ્ર લઈ અહીંયા આકૃતિમાં એ અને બી આપ્યું છે પહેલાં એને કેન્દ્ર લેવાનું પછી એક અર્ધવર્તુળ દોરવાનું દોરાઈ જાય પછી બીને કેન્દ્ર લેવાનું ફરીથી અર્ધવર્તુળ દોરવાનું ત્યારબાદ ફરીથી એને કેન્દ્ર લઈ એક અર્ધવર્તુળ પછી બીને કેન્દ્ર લઈ ફરીથી એક અર્ધવર્તુળ દોરવાનું છે આ રીતે આપણે કુંતળ બનાવેલું છે તેની શરૂઆત એથી થાય છે આકૃતિ પાંચ પોઈન્ટ ચારમાં દર્શાવ્યા પ્રમાણે ત્રીજાઓ 0.5 પોઈન્ટ પાંચ ઝીરો પોઈન્ટ એક એક પોઈન્ટ પાંચ બે સેમી હોય તો આવા તેર ક્રમિક થી બનતા કુંતળની લંબાઈ શોધો પાય બરાબર બાવીસના છેદમાં સાત લો એક સૂચન પણ નીચે આપેલું છે ક્રમિક અર્ધવર્તુળની કુંતલની લંબાઈ શોધવાની છે કુંતલની લંબાઈ અહીં એલ વન એટલે પેલા વર્તુળનો અર્ધ પરીખ એલ ટુ બીજા વર્તુળનો અર્ધ ત્રીજા વર્તુળનો અર્ધપરીખ એમ દરેક વખતે અર્ધ શોધવાના છે આ ટોટલ તેર અર્ધ છે તો તેર પદ થયા આપણા પ્રથમ પદ એલ વનની લંબાઈ થશે બીજી પદ એલ ટુની લંબાઈ થશે દરેક વખતે ત્રીજા બદલતી જાય છે ત્રીજા છે ઝીરો પોઈન્ટ પાંચ ઝીરો પોઈન્ટ એક ઝીરો પોઈન્ટ પંદ એક પોઈન્ટ પાંચ એટલે કે પાંચ પોઈન્ટ પાંચ દસ એક પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ વધતી જાય છે એટલે કે પહેલાં ઝીરો પોઈન્ટ પાંચ ત્રીજા લઈ એને કેન્દ્ર લઈ એક અર્ધ વર્તુળ દોર્યું પછી બીને કેન્દ્ર લઈ એક સેમી માપ લઈને બીજું વર્તુળ દોરવાનું પછી પાછું એને કેન્દ્ર લઈ એક પોઈન્ટ પાંચ સેમી ત્રીજા લઈને ત્રીજું વર્તુળ દોરવાનું પછી પાછું બીને કેન્દ્ર લઈ બે પોઈન્ટ ઝીરો ત્રીજા લઈ ત્રીજું વર્તુળ દોરવાનું એવી રીતે પાછું એને કેન્દ્ર લઈ ચોથું પછી બીને કેન્દ્ર લઈ પાંચમું એવી રીતે આખું કુંતલ બનાવેલું છે ને ટોટલ લંબાઈ શોધવાની છે એટલે કે એસેન પદોનો સરવાળો કરવો પડશે તો સૌથી પહેલાં ગણતરીમાં આપણે અર્ધુ વર્તુળની પરિમિતિ જે અહીં એલ દર્શાવી છે એલ નું સૂત્ર તારાવીએ તો કે પરિમિતિ નું સૂત્ર વર્તુળના પરિઘ નું સૂત્ર હતું ટુ પાય આર પરંતુ આપણું વર્તુળ અહીંયા જ છે એટલે વન બાય ટુ ટુ પાય આર ટુ ટુ કેન્સલ થશે એટલે પાય આર જે એલ ની કિંમત આપણને મળશે સૌથી પહેલા પહેલો એલ શોધવો હોય તો મારે આ દરેક દરેક ત્રીજામાંથી સૌથી પહેલી ત્રીજાનો ઉપયોગ કરવો પડશે બીજો એલ શોધવા બીજી ત્રીજાનો ત્રીજો એલ શોધવા ત્રીજી ત્રીજાનો ઉપયોગ કરવો પડશે હવે પહેલાં અર્ધવર્તુળની લંબાઈ એલ વન બરાબર પાય આર વન આર વન એટલે કે પહેલી ત્રીજા જે ઝીરો પોઈન્ટ પાંચ છે એટલે ઝીરો પોઈન્ટ પાંચ પાય સેમી એવી જ રીતે બીજા વર્તુળની જે લંબાઈ છે એલ ટુ એમાં પાય આર ટુ લઈશું ને ટુ તરીકે એક પોઈન્ટ ઝીરો લઈશું એક ટુ પાય સેમી થશે તો જે કાંઈ ત્રીજાઓ આપી છે મેં પાછળ ખાલી પાય લાગશે બીજો કોઈ ફરક પડશે નહીં તો આ રીતે આપણને એલ વન એલ ટુ એલ થ્રી ફોર મળી જશે જે આપણી સમાંતર શ્રેણી છે એટલે કે ઝીરો પોઈન્ટ પાંચ પાય એક પોઈન્ટ ઝીરો પાય એક પોઈન્ટ પાંચ બે પોઈન્ટ ઝીરો ત્રણ તેર પદ સુધી એ ડી એન મેળવી લઈએ એટલે પ્રથમ પદ ઝીરો પોઈન્ટ પાંચ ડી દરેક વખતે પોઈન્ટ પાંચ વધે છે એટલે પોઈન્ટ પાંચ ડી થશે પદોની સંખ્યા તેર આપી છે અને તેર પદોનો સરવાળો એટલે કે એસ થર્ટીન કરવાનો છે તો એસએનનું સૂત્ર મૂકીએ એસએન ઇઝિકલ ટુ એન બાય ટુ કાઉન્સમાં ટુ એ પ્લસ એન n ના જેમાં એનના સ્થાને સ્થિર એ અને ડીના સ્થાને પોઈન્ટ મૂકીશું પોઈન્ટ પાંચ પાય પાંચ પાય ગુણાકાર બે સાથે થશે એટલે એક પાય થશે અહીંયા પોઈન્ટ પાંચનો ગુણાકાર બાર સાથે થશે 0.5 એટલે એકના છેદમાં બે બાર 1/2 એટલે છ થશે અથવા તો બાર છે અડધા 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 બાર એટલે આખા છ થશે એટલે છ પાય થશે એટલે કાઉસની અંદર એક પાય વધતા છ પાય થશે બંનેનો સરવાળો થતા સાત પાય થશે હવે પાયની વેલ્યુ મૂકીએ કેતાલીસ મળશે એનો અર્થ એવો થયો કે ભાઈ ક્રમિક અર્ધવર્તુ વર્તુળોથી બનતા કુંતળની લંબાઈ એકસો સેન્ટીમીટર હોય ઉદાહરણ ઓગણીસ

તો આપણને પૂછે છે કે ભાઈ આવા બસ્સો વારીઓ ગોઠવવા માટે કેટલી હાર થશે અને સૌથી ઉપરની હારમાં કેટલી વારીઓ થશે તો સૌથી પહેલાં પદ મેળવીએ બસ્સો કુલ પદોનો સરવાળો છે વીસ આપણું પ્રથમ પદ હશે તો આપણે પહેલાં પ્રથમ પદ લખીએ કે અહીં પહેલી હારમાં વીસ વારી બીજી હારમાં ઓગણીસ વારી ત્રીજી હારમાં અઢાર ભારે આમ સમાંતર શ્રેણી આ પ્રમાણે થશે વીસ ઓગણીસ અઢાર સત્તર ડેસ્ટેશ અનંત સુધી જેમાં આપણો એ છે 20 છે સામાન્ય માઇનસ એક કારણ કે ઘટતું જાય છે એન પદોનો સરવાળો 20 અને આપણે એન અને મુ પદ બંને શોધવાનું છે બરાબર એટલે કે પદ કેટલા છે એટલે કે આવી કેટલી હાર થશે અને હારમાં કેટલી વારીઓ હશે બંને શોધવાનું છે તો સૌથી પહેલાં sn આપ્યું છે તો નું સૂત્ર મૂકીએન બાય ટુ કાઉન્સમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ટુ ડી એનના સ્થાને કશું જ નહીં આવે પરંતુ એસએનના સ્થાને બસ્સો આવશે એના સ્થાને વીસ આવશે અને ડીના સ્થાને માઇનસ એક આવશે એટલે આપણને એનની કિંમત એટલે કે કેટલી આવી હાર થશે એ કિંમત અહીં મળી જશે તો અહીંયા વીસનો ગુણાકાર બે સાથે થશે અને માઇનસ એકનો ગુણાકાર એન સાથે ને માઇનસ એક સાથે થશે એટલે બંને પદની નિશાની બદલશે અને એસએનના સ્થાને બસ્સો આવી જશે તો અહીં ચાલીસ માઇનસ એન પ્લસ એક થશે પ્લસ એક ચાલીસ સાથે ઉમેરે છે એટલે એકતાલીસ થશે અને બીજું ખાસ બે અંદરથી કોમન નીકળે એવું નથી એટલે આપણે બે ને બરાબરની આશાઇ લઈ જાય એટલે બસો સાથે ગુણાશે એટલે ત્યાં ચારસો થશે અને એનનો ગુણાકાર એકતાલીસ અને એન સાથે થશે એટલે ચારસો બરાબર એકતાલીસ હવે આપણી પાસે બે ઘાતવાળું એક ઘાતવાળું અને અચલપદ આમ દ્વિઘાત બહુપદી મળે છે તેને પ્રમાણિત સ્વરૂપમાં મેળવીએ અને પ્રમાણિત સ્વરૂપમાં મેળવવામાં ખાસ ધ્યાન રાખવાનું એન વાળું પદ પ્લસ થાય એવા પ્રયત્નો કરવાનું એટલે કે એન સ્ક્વેરને આપણે બરાબરની આગળ લઈ જઈશું એટલે એ પ્લસ થઈ જઈશી એકતાલીસ છે આગળ આવશે એટલે એ માઇનસ થઈ જશે ચારસો ત્યાં જ છે જે પ્લસ રહેશે બરાબર ઝીરો એટલે કે વચ્ચેના પદના એવા બે ભાગ પાડવાના જેનો ગુણાકાર ચારસો થાય અને સરવાળો એકતાલીસ થાય મિત્રો આવા દાખલા બહુ બધા ગણી લીધા છે ચારસોના અવિભાજ્ય અવયવ પાડીને તો પણ તમે બે પાર્ટ વિચારી શકો છો આગળના દાખલામાં આપણે આવું કામ કરેલું છે અહીં ચારસોના બે ભાગ જે છે એ પચીસ અને સોળ મળશે બંનેને સરવાળો કરીને લાવવાના છે એટલે બંનેની નિશાની સરખી રાખી છે જે માઇનસ છે વચ્ચેના પદની એટલે એન માઇનસ પચીસ અને એન માઇનસ સોળ આવા બે અવયવ મળશે એટલે કે એનની વેલ્યુ કાં તો પચીસ હોય અથવા તો સોળ હોય એટલે કે જો આવી હાર છે એ પચીસ હાર થશે અથવા તો સોળ હાર થશે જો એન બરાબર પચીસ હોય તો પચીસમી હારમાં જે ભારીની સંખ્યા છે એ પચીસમાં કિંમત મૂકવાથી મળશે એટલે કે એ પ્લસ ચોવીસ ડી એના સ્થાને આપણે વીસ મૂકીશું અને ડીના સ્થાને માઇનસ એક મૂકીશું એટલે વીસ માઇનસ ચોવીસ એટલે માઇનસ ચાર થશે માઇનસ ચાર ભારીની સંખ્યા હોઈ શકે નહીં એટલે એન બરાબર પચીસ શક્ય નથી હવે n બરાબર સોળ લઈએ તો એ સિક્સટીન સોળમું પદ આપણે મેળવીએ એ સિક્સટીન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ પંદર ડી હવે એના સ્થાને ફરીથી વીસ અને ડીના સ્થાને માઇનસ એક મૂકીશું એટલે માઇનસ પંદર થશે અને વીસમાંથી પંદર જતાં પાંચ મળશે આમ આવી જે હાર બને છે એવી હારની સંખ્યા સોળ રહેશે અને હારમાં જે ભારીઓની સંખ્યા છે એ પાંચ રહેશે સૌથી છેલ્લી હાર છે એમાં જે ભારીની સંખ્યા છે એ બટાકા ઉપાડવાની હરીફાઈમાં આરમ બિંદુ પર એક ડોલ રાખેલી છે આખો દેખાય છે આરમ બિંદુ પર એક ડોલ છે બટાકા ઉપાડવાની હરીફાઈ છે ત્યારબાદ તેનાથી પાંચ સેન્ટીમીટર સોરી પાંચ મીટર દૂર પ્રથમ બટાકો પછી દર ત્રણ મીટર એક એક બટાકો એટલે પાંચથી ત્રણ મીટરે પહેલું બટાકુ ત્રણ મીટરે બીજું બટાકુ ત્રણ મીટરે ત્રીજું ચોથું પાંચમું એમ બટાકા ગોઠવેલા છે અને આવા દસ બટાકા રેખા પર મૂકેલા છે પહેલું બીજું ત્રીજું એવા દસ બટાકા છે હવે દરેક હરીફે બાલદી પાસેથી દોડવાનું અહીંયાથી દોડવાનું છે પોતાની નજીકનું બટા બટાકો ઉપાડવાનું છે અહીંયાથી દોડવાનું પહેલો બટાકો ઉપાડવાનું અને પાછું આવી બાલદીમાં નાખવાનું છે કે અહીંયાથી જવાનું બટાકો લાવવાનું અંદર નાખવાનું ફરીથી જવાનું આગળનો બટાકો લાવવાનું અંદર નાખવાનું ફરીથી જવાનું આગળનો બટાકો લાવવાનું અંદર નાખવાનું તો હરીફે કેટલું અંતર દોરવું પડે એટલે કે આ પ્રમાણે એને બીજું ત્રીજું એમ છેલ્લા બટાકા સુધી બાલતીમાં મુકાય ત્યાં સુધી દોડવાનું છે છેલ્લું લાવીને આવે ત્યારે ગેમ પૂરી થાય તો હરીફે કેટલું ટોટલ દોડવું પડે એક સૂચન પણ આપ્યું છે પ્રથમ અને દ્વિતીય બટાકું પદ અહીંયાથી જાય છે એ સમજીએ દાખલાની ગણતરીમાં કે અહીં પહેલા બટાકાની બાલ્ટીમાં મૂકવા માટે કાપવું પડતું અંતર કેટલું તો કે બે ગુણ્યા પાંચ શા માટે તો કે અહીંયાથી જવાનું છે પાંચ મીટર ચાલી પછી અહીંયાથી બટા ઉપાડવાનો છે પાછો આવવાનું છે એટલે પાંચ મીટર બીજા થાય એટલે ટોટલ દસ મીટર અંતર કપાયું એટલે બે ગુણ્યા પાંચ થશે એવી જ રીતે બીજા બટાકાને મૂકવા કાપવું પડતું અંતર બે ગુણ્યા પાંચ વત્તા ત્રણ પાંચ વત્તા ત્રણ એટલે આઠ અને આઠ દુને સોલ પાંચ વત્તા ત્રણ શા માટે તો કે પહેલાં પાંચ જવાનું તો બીજા ત્રણ વધ્યા એટલે આપણે ત્રણ એડ કર્યા એટલે ટોટલ પાંચ ને ત્રણ આઠ મીટર જવાનું ને આઠ મીટર પાછું આવવાનું એટલે બે ગુણ્યા ત્રણ બે વખત તો આવી જ રીતે પાછા ત્રણ થશે પાછા ત્રણ થશે પાછા ત્રણ દર દર વખતે છ છ મીટર વધશે અહીંયાથી આગળ જવાનું પાછો આવવાનું બરાબર તો આ પ્રત્યેક બટાકાને બાલ્ટીમાં મૂકવા કાપા પડતા અંતરની સમાંતર શ્રેણી દસ સોળ બાવીસ અઠ્યાવીસ દેશ 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 મજા કરશે કારણ કે દરેક વખતે છ છ મીટર અંતર વધશે બરાબર છે તો હવે આપણી શ્રેણી છે એમાં પ્રથમ પદ દસ થશે સામાન્ય તફાવત છનો થશે

થશે એટલે કે પાંચમાં એમને ત્રણસો સિત્તેર મીટર અંતર દોડવું પડે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂરો થાય છે શાંતિથી સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવા ચેપ્ટર સાથે ત્યાં સુધી નમસ્કાર